વેલકમ બેક. છોટાઉદેપુર બેઠક પર બે દિગ્ગજ આદિવાસી નેતાઓ વચ્ચે જામી છે ચૂંટણીની ટક્કર. નવાઈની વાત એ છે કે આ ચૂંટણી સંગ્રામમાં ધર્મ સંકટ પણ જોવા મળી રહ્યું છે અને રાજધર્મ પણ નિભાવવામાં આવી રહ્યો છે. કારણ કે ચૂંટણીના સંગ્રામમાં એક તરફ છે સસરા અને બીજી તરફ છે જમાઈ. ત્યારે જુઓ કેવી રીતે છોટાઉદેપુરમાં જામી છે ચૂંટણીની લડાઈ. છોટાઉદેપુરનો ચૂંટણી મહાસંગ્રામ, રાઠવા વર્સિસ રાઠવાની લડાઈ. ચૂંટણી સંગ્રામમાં ધર્મ સંકટ, રાજકીય લડાઈ વર્સિસ પારિવારિક સંબંધો, સસરા વિરુદ્ધ જમાઈનો ચૂંટણી જંગ. એ પારિવારિક વસ્તુ પારિવારિક છે ને. વ્યક્તિ મહાન નથી હોતી, પાર્ટી મહાન છે. છોટાઉદેપુરમાં હાલ બે આદિવાસી ઉમેદવારો વચ્ચે જોવા મળી રહ્યો છે ચૂંટણીનો જંગ. ભાજપે ફરી એકવાર જશુભાઈ રાઠવાને મેદાને ઉતાર્યા તો કોંગ્રેસ તરફથી પણ 2019માં હારેલા સુખરામ રાઠવાને ઉમેદવાર બનાવવામાં આવ્યા. ઓપરેશન લોટસ હેઠળ ભાજપે અનેક કોંગ્રેસના દિગ્ગજ આદિવાસી નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા. કોંગ્રેસની સ્થિતિ કફોડી બનાવી નાખી. મોહન રાઠવાથી લઈ નારણ રાઠવા, તેઓના પુત્ર સંગ્રામ રાઠવા પણ ભાજપમાં સામેલ થઈ ગયા. પરંતુ સુખરામ રાઠવા હજુ પણ કોંગ્રેસમાં છે અને છોટાઉદેપુરમાં ઉમેદવાર બની કોંગ્રેસને જીતાડવા મહેનત કરી રહ્યા છે. પરંતુ આને જાણીને નવાઈ લાગશે, મોહનસિંહનો પરિવાર ભાજપ સાથે જોડાયેલો છે, જેમાં સુખરામ રાઠવાના જમાઈ એટલે કે રાજેન્દ્ર રાઠવા ભાજપમાં છે અને ભાજપના ધારાસભ્ય પણ છે. અને હવે તેઓ પોતાના જ સસરાને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર સાથે તેઓ પ્રચાર કરી રહ્યા છે અને કોંગ્રેસના ઉમેદવારને હરાવવા માટે જનતાને અપીલ કરી રહ્યા છે. સાંભળો પોતાના સસરાને લઈને શું બોલ્યા રાજેન્દ્ર રાઠવા. મહાભારતની અંદર પણ પારિવારિક જ બધા હતા, ત્યારે પણ સિદ્ધાંતો અને સાથ આપવા માટે બધાના ખેમા અલગ અલગ હતા, એટલે આમાં એવી કોઈ વાત આવે નહીં. અને આ બધું અમે પચાવી જાણેલું છે. સાહેબ, પચાવવાની જો વાત હોય તો ગઈ વખતની જે ચૂંટણી અંદર છે, તમારા સસરા હારી ગયા, તો તે વખતે મનમાં કોઈક દુઃખ થયું હશે કે સસરા હારી ગયા? એ પારિવારિક વસ્તુ પારિવારિક છે ને. રાજકીય પાર્ટીની સાથે, રાજકીય વિચારધારાઓ સાથે જોડાયેલા હોય તો એવા કોઈ દુઃખની કોઈ દૂર દૂર સુધી સંભાવનાઓ રહેતી જ નથી. સિદ્ધાંતો છે અને એક રાજકીય રાજધર્મ છે એ નિભાવી રહ્યા છો. રાજધર્મ બાબતે શું કહેશો તમે? રાજધર્મ તો વિચારધારા ઉપરથી ચાલતો હોય છે કે તમારી પાર્ટીની વિચારધારા શું છે, પોલિસી શું છે, અને એ પ્રમાણે રાજધર્મનું પાલન કરવાનું હોય છે. રાજકીય સાથી અને વેવાય એવા કદ્દાવર નેતા મોહનસિંહ રાઠવા, નારણ રાઠવા નસવાડી વિધાનસભા બેઠકમાં ધીરુભાઈ ભીલ પણ તેમનો સાથ છોડી દીધો છે. એટલે કહી શકાય કે સુખરામ રાઠવા એકલા પડી ગયા છે. કોંગ્રેસને વરેલા સુખરામ રાઠવાનું કહેવું છે કે રાજકારણમાં વ્યક્તિ મહાન નથી, પક્ષ મહાન છે. આ સામાજિક પ્રશ્ન છે. મેં ઘણી વખત જોયું છે કે બે ભાઈઓ અલગ અલગ પક્ષમાં લડતા હોય છે. બિહારમાં પણ એવું થાય છે, ગુજરાતના પોરબંદર વિસ્તારમાં પણ એવું થતું હોય છે, મહારાષ્ટ્રમાં પણ એવું થતું હોય છે. અહીંયા અમારા વેવાઈ અલગ પક્ષમાં છે. અમારા વેવાઈ ભારતીય જનતા પક્ષનો પાલો કયા સંજોગોમાં જાયેલો હતો એ ઇતિહાસ તમે જાણો છો. મારે એને ખંખડીને ખૂતરવું નથી, પાક નથી પકવવો. અને એ જે હેતુ માટે ગયા હતા એની પાછળ પાછી પનોતી પાછળ ગઈ જ, ત્યારે ચોક્કસ હું કહી શકું કે અહીંના વિસ્તારના માણસો સમજુ છે, જાણે છે. અહીંયા જનરલ રીતે આ દેશમાં વ્યક્તિ મહાન નથી હોતી, પાર્ટી મહાન છે. સસરા ને જમાઈ હાલ રાજધર્મ નિભાવી રહ્યા છે, ત્યારે આપને છોટાઉદેપુરના સમીકરણ બતાવીએ. લોકસભા બેઠક 1971માં છોટાઉદેપુરની અસ્તિત્વમાં આવી. લોકસભા બેઠકમાં છોટાઉદેપુર, વડોદરા અને નર્મદા જિલ્લાની વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. હાલોલ, છોટાઉદેપુર, જેતપુર, સંખેડા, ડભોઈ, પાદરા, નાંદોદનો સમાવેશ થાય છે. આ બેઠક ઉપર રાઠવા, ભીલ, વસાવા, તડવી, ડુંગરા ભીલ સમાજના આદિવાસી મતદારોનું પ્રભુત્વ છે. આ બેઠક પર 60% કરતાં વધુ આદિવાસી મતદારો છે.
રાઠવા જ્ઞાતિના સૌથી વધુ 3,63,059 મતદારો છે. તેથી અહીં દરેક પક્ષમાંથી રાઠવા જ્ઞાતિનો જ ઉમેદવાર ઉતારવામાં આવે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓને પોતાની પાર્ટીમાં સામેલ કરી ભાજપે છોટા ઉદયપુરમાં પોતાની સ્થિતિ ખૂબ જ મજબૂત કરી. ત્યારે હવે જોવાનું એ છે કે 2024ના ચૂંટણી મહાસંગ્રામમાં કોણ બાજી મારશે, જનતા નેતાઓની પાછળ ચાલશે કે પછી છોટા ઉદયપુરમાં કંઈક અલગ જ પરિણામ આવશે. મકબૂલ મંસૂરી, TV9, છોટા ઉદેપુર.